સુરતના ડિંડોલીમાંથી ઝડપાયેલા 7800 કરોડના સટ્ટા બેટિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં સુરતના 4 મોટા બુકીઓની ધરપકડ કરવામાં આવી છે. એક વર્ષ અગાઉ ઇકોનોમિક સેગલે ડિંડોલીમાં દરોડા પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જો કે એક વર્ષ બાદ હાઈ પ્રોફાઇલ બુકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સટ્ટાકાંડમાં અગાઉ પોલીસ દ્વારા હરીશ જરીવાલા, ઋષિકેશ સિંદે, હુફેઝા કૌસર અને રાજ સાહાની ધરપકડ અગાઉ કરવામાં આવી હતી. સમયે આરોપીના એકાઉન્ટમાંથી 3.4 કરોડ રૂપિયા સીઝ કર્યા હતા. ત્યારબાદ આ બાબતે કેન્દ્રીય રેવન્યુ એજન્સી પણ દોડતી થઈ હતી. ઈડીના અધિકારીઓ પણ સુરત આવી પોલીસ પાસે જે તે ટ્રાન્ઝેક્શનોની વિગત તપાસ કરી ગયા હતા. ઈડી દ્વારા સટ્ટાખોરોની મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. ઇકોનોમિક સેલ દ્વારા 28 ડિસેમ્બર 2022ના રોજ આ મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અગાઉ સટ્ટા બેટિંગ મામલે દિનેશ ખંભાતી, હુસેન કૌસર, ચિરાગ પટેલ અને સાગર કાવાની ધરપકડ થઈ હતી અને 4 બુકીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે હવે આ કેસમાં બકુલ શાહ, હર્ષ શાહ, પાર્થ જોશી, આકાશ પારેસની 28 ઓક્ટોબરે રાત્રિ ધરપકડ ઇકોસેલ દ્વારા કરાઈ છે. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આજે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં ફરીથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે દુબઈમાં બેસીને કિશન સટ્ટાના કરોડોના હવાલા કરતો હતો અને તેને 4 લોકોને નોકરી પર પણ રાખ્યા હતા. તે આ ચારેયને 30-40 હજાર રૂપિયા પગાર પણ આપતો હતો. કિશનના કહેવાથી જ આરોપીઓ નાણાકીય ટ્રાન્ઝેક્શન એક ખાતામાંથી બીજા બેંક ખાતામાં કરતા હતા. મહત્વની વાત છે કે હજુ 15 આરોપીઓ આ મામલે વોન્ટેડ છે અને એવી પણ ચર્ચા છે કે મોટાભાગના આરોપીઓ દુબઈ ભાગી ગયા છે.